કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે આજના ઇંગ્લિશના વિડીયો લેક્ચર શરૂ કરતા પહેલા ગઈ વખતના ઇંગ્લિશના લેક્ચરમાં શું ભણ્યા હતા તેની થોડી વાત કરી લઈએ. ગયા ઇંગ્લિશના આપણા વિડીયો લેક્ચરમાં આપણે પઝેસિવ્સ એટલે કે સંબંધક રૂપો છે એનો કોઠો ભણ્યા હતા અને તેના ઉદાહરણો પણ જોયા હતા. આજે આપણે ભણવાનું છે એપોસ્ટ્રોફી એસ અને તેના થોડા ઉદાહરણો. તો આજના આપણા વિડીયો લેક્ચરને તમે ધ્યાનથી સમજો એટલે એપોસ્ટ્રોફી એસ અને તેના ઉદાહરણો છે એ વ્યવસ્થિત રીતે યાદ રહી જાય. તો આજનો આપણો વિડીયો લેક્ચર શરૂ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે તમારા વિડીયો લેક્ચરના સ્ક્રીન ઉપર સ્લાઇડમાં તમને એપોસ્ટ્રોફી એસ વિશેની માહિતી છે એ જોવા મળશે. હું એક પછી એક લીટી વાંચું છું, બધાનું ધ્યાન એમાં હોવું જોઈએ. એપોસ્ટ્રોફી એસ વ્યક્તિનો વ્યક્તિ સાથે સંબંધ એટલે કે સપણ, વ્યક્તિનો વસ્તુ સાથેનો સંબંધ એટલે કે માલિકી, અથવા વ્યક્તિ પ્રાણી કે પક્ષીના અવયવ દર્શાવે છે. એક એક વસ્તુ આપણે સમજીએ તો એવી રીતે થાય કે કોઈ પણ વ્યક્તિનો કોઈ વ્યક્તિ સાથે શું સંબંધ છે તે દર્શાવવા માટે એપોસ્ટ્રોફી એસ વપરાય. કોઈ વ્યક્તિનો વસ્તુ કે વસ્તુની વસ્તુ સાથેનો શું સંબંધ છે એટલે કે તેની માલિકી ભાવ દર્શાવવો હોય તો એપોસ્ટ્રોફી એસ વપરાય. અથવા તો કોઈ વ્યક્તિ પ્રાણી કે પક્ષીના અવયવ એટલે કે અંગોની વાત કરવી હોય તો પણ એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ થાય છે. વધારે સમજવા માટે આપણે આના ઉદાહરણો છે એ એક એક જોઈ લઈએ એટલે તમને સમજાઈ જાય. આ સ્લાઇડમાં તમને એપોસ્ટ્રોફી એસના ઉદાહરણ છે એ આપેલા છે. એક એક ઉદાહરણ આપણે વાંચતા જાય અને સમજતા જાય. પહેલું ઉદાહરણ છે હી ઇઝ રીમાસ અંકલ, તેઓ રીમાના કાકા છે. તો રીમાના કાકા છે એટલે રીમા છે એમના નામની પાછળ એપોસ્ટ્રોફી એસ લગાડેલો છે એટલે રીમાઝ અંકલ એવું થઈ ગયું. અને તે વાક્ય છે એ સપણ એટલે કે રીમા સાથેનો તેમના અંકલનો સંબંધ છે એ દર્શાવે છે. ત્યારબાદ બીજું વાક્ય છે ધેટ ઇઝ અતુલ્સ હાઉસ, પેલું અતુલનું ઘર છે. તો આમાં માલિકી દર્શાવે છે, કેનું ઘર છે તો કે અતુલનું ઘર છે, તો માલિકીનો ભાવ દર્શાવે છે એટલે અતુલ નામની પાછળ એપોસ્ટ્રોફી એસ લગાડેલું છે એટલે અતુલ્સ હાઉસ એવું થઈ જાય. ત્યારબાદ ત્રીજું વાક્ય છે ધીસ ઇઝ અ મંકીઝ ટેલ, આ વાંદરાની પૂંછડી છે. તો વાંદરાની પૂંછડી એટલે કે વ્યક્તિ અથવા તો પ્રાણીનું અંગ દર્શાવેલી વાત છે. તો જો પ્રાણીનું અંગ દર્શાવવાની વાત છે એટલે મંકીની પાછળ એપોસ્ટ્રોફી એસ લગાડેલો છે એટલે મંકીઝ ટેલ એવું થઈ જાય. ઇટ ઇઝ મોનાઝ હેન્ડ, આ મોનાનો હાથ છે. તો આમાં પણ વ્યક્તિના અવયવની વાત છે એટલે મોનાની પાછળ છે એ એપોસ્ટ્રોફી એસ લગાડેલો છે એટલે મોનાઝ હેન્ડ એવું થઈ જાય છે. તો આ ચારે ચાર વાક્યો છે એ એપોસ્ટ્રોફી એસની આપણે જે વ્યાખ્યા જોઈ એ મુજબના ચારે ચાર ઉદાહરણ છે. પહેલું ઉદાહરણ છે સપણ અથવા સંબંધ દર્શાવે છે, બીજું ઉદાહરણ માલિકીનો ભાવ દર્શાવે છે, ત્રીજું પ્રાણીના અવયવ વિશે, અને ચોથો છે વ્યક્તિના અવયવ વિશે દર્શાવે છે. તો મિત્રો, આજનો ટોપિક જે હતો એપોસ્ટ્રોફી એસ તેની વ્યાખ્યા અને ઉદાહરણ આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, જે આપણું ગ્રામરનું પહેલું જે ચેપ્ટર હતું રિવિઝનનું તે છે એ અહીં પૂરું થાય છે. તેમાં આપણે બે વસ્તુ શીખ્યા, પહેલું શીખવું પઝેસિવ્સ અને બીજું શીખવું એપોસ્ટ્રોફી એસ. હવે આપણે વાત કરીએ એક્સરસાઇઝની. તો એક્સરસાઇઝમાં પણ આપણે આવી જ રીતે જશું. સૌથી પહેલાં આપણે પઝેસિવ્સની એક્સરસાઇઝ જોવાની છે અને ત્યારબાદ એપોસ્ટ્રોફી એસની એક્સરસાઇઝ ભણવાની છે. તો અત્યારે જે તમારી સ્ક્રીન ઉપર સ્લાઇડ છે તેમાં પઝેસિવ્સ એટલે કે સંબંધક રૂપો વડે ખાલી જગ્યા પૂરો તેની એક્સરસાઇઝ આપેલી છે. તો એક પછી એક આપણે વાક્ય જોતા જઈએ, તેનું ગુજરાતી કરતા જઈએ અને તેમાં કયા કયા જવાબ આવે તે પણ જોતા જાય. તમારી સરળતા માટે મેં આ એક્સરસાઇઝ છે એ ભરીને તૈયાર રાખી છે એટલે આપણે સમજવામાં પણ સહેલાઈ રહે અને તમને આવડી પણ જાય. જો પહેલું વાક્ય છે, હું ઉદાહરણ વાંચતો નથી, પહેલું વાક્ય સ્ટાર્ટ કરીએ. ધેટ ઇઝ નીરજ, ધેટ ઇઝ ખાલી જગ્યા એટલે કે ડેશ સ્કૂલ. હવે હું ખાલી જગ્યાની જગ્યાએ ડેશ એમ બોલીશ. તો તે અથવા તો પેલો નીરજ છે, ધેટ ઇઝ ડેશ સ્કૂલ, પેલી તેમની સ્કૂલ છે. તો તેમની જણાવવું હોય તો નીરજ છે એ એકવચન છે અને પુલ્લિંગ છે. તો પુલ્લિંગ હોય અને એકવચન હોય તો તેની માટે શું થશે, હિઝ થશે. મિત્રો, આ સંબંધક રૂપોની ખાલી જગ્યા ભરવા માટે તમારે જે આપણે પહેલાં લેક્ચરમાં સંબંધક રૂપોનું ટેબલ જોયું હતું તે પાકું કરવું જરૂરી છે. જો તે પાકું હોય તો તમને ખાલી જગ્યા ઇઝીલી ભરતા આવડી જાય. તો પેલી ખાલી જગ્યામાં આવશે હિઝ. બીજી, મિસિસ દવે ઇઝ અ ડૉક્ટર, મિસિસ દવે છે તે ડૉક્ટર છે. ધેર આર ડેશ પેશન્ટ્સ, આ તેઓના દર્દીઓ છે. તો દર્દીઓ બહુવચન છે અને મિસિસ દવે એટલે કે તે સ્ત્રીલિંગ છે. તો સ્ત્રીલિંગ હોય અને તેમના એવું કહેવું હોય તો હર છે ખાલી જગ્યામાં આવે. તો
પેલા મિસિસ દવે ડૉક્ટર છે અને પેલા તેમના દર્દીઓ છે, એવું ગુજરાતી થાય. ત્યારબાદ ત્રીજું છે હર્ષ એન્ડ મિત આર ફ્રેન્ડ્સ. હર્ષ અને મિત છે ફ્રેન્ડ્સ છે એટલે મિત્રો છે. ધોઝ આર ડેશ બાયસિકલ્સ, આ તેમની બાયસિકલ્સ છે. તો આમાં હર્ષ એન્ડ મિત એટલે બહુવચન છે, તેઓની એટલે બહુવચન હોય તો ધેર લાગે એટલે ધેર બાયસિકલ્સ આવે. ત્યારબાદનું વાક્ય જોઈએ આપણે, આઈ એમ જતીન, ધીસ ઇઝ ડેશ બ્રધર, હું જતીન છું, ધીસ ઇઝ આ મારો ભાઈ છે. તો મારો ભાઈ છે એટલે માય બ્રધર આવે. તો મિત્રો જો ખાલી જગ્યા તમારે ફરીથી હું કહું છું કે પૂરવી હોય અને સાચો જવાબ આપવો હોય તો પેલો કોઠો જે છે ટેબલ એ પાકું કરવું જરૂરી છે. જો એ પાકું કરશો તો તમને ઇઝીલી આવડી જશે. જે ટેબલમાં જોવું હોય તો આઈનું માય થાય તો તમારે વાક્ય પણ વાંચવાની જરૂર નથી. આઈ એમ જતીનમાં જો આઈ જોઈ જાઓ તમે તો સીધું આપણે સંબંધકરૂપ માય જ મૂકવાનું રહે. ત્યારબાદ પાંચમું વાક્ય છે, યુ આર ટીચર્સ, તમે શિક્ષકો છો. ધેર આર ડેશ સ્ટુડન્ટ્સ, પેલા તમારા વિદ્યાર્થીઓ છે. તો યુ આર બહુવચન છે, તમારા તો યુનું થઈ જાય યોર. ત્યારબાદનું વાક્ય, ધેટ ઇઝ એન એલિફન્ટ, પેલો હાથી છે. ધેટ ઇઝ ખાલી જગ્યા ટ્રંક, પેલી તેની શુંઢ છે. તો હાથી એટલે કે પ્રાણીની વાત છે, તો પ્રાણીની વાત હોય તો ઇટ અને ઇટનું થઈ જાય ઇટ્સ. ત્યારબાદ વી આર ફાર્મર્સ, અમે બધા ખેડૂતો છીએ. ધોઝ આર ખાલી જગ્યા ફાર્મ્સ, ધોઝ આર ડેશ ફાર્મ્સ, તો આ અમારા ખેતરો છે. તો વી આર, વી આર એટલે બહુવચન, વીનું થાય અવર. ત્યારબાદનું વાક્ય છે, ધેટ ઇઝ મિસ્ટર પંડ્યા, ધીસ ઇઝ મિસ્ટર પંડ્યા, આ મિસ્ટર પંડ્યા છે. ધેટ ઇઝ ડેશ સન મોહિત, આ તેમનો દીકરો મોહિત છે. તો મિસ્ટર પંડ્યા પુલિંગ છે એટલે હીનું થઈ જાય હિઝ. ત્યારબાદ દેવ એન્ડ રાજ આર કઝિન્સ, દેવ અને રાજ છે પિતરાઈ ભાઈઓ છે. ધીસ ઇઝ ડેશ ગ્રાન્ડ મધર, આ તેઓના દાદીમાં છે. તો દેવ અને રાજ બહુવચન છે એટલે ધેર, ધેરનું થઈ જાય ધૈર, THEIR. ત્યારબાદ છેલ્લું વાક્ય છે, યુ આર અ સ્ટુડન્ટ, તમે એક વિદ્યાર્થી છો. ધીસ ઇઝ ડેશ સ્કૂલ, આ તમારી સ્કૂલ છે. તો યુ એટલે થઈ જાય યોર. તો આ બધા જ વાક્યોમાં તમારે વાક્ય વાંચવાની કે એનું ગુજરાતી કરવાની પણ જરૂર ન પડે જો તમને ટેબલ જે છે પઝેસિવ્સનું એ આવડતું હોય તો. તો સીધે સીધા જ વાક્યના જવાબ તમને મળી શકે. જેમ કે પેલું જ વાક્ય છે નીરજ, તો હીનું થઈ જાય હિસ. બીજામાં મિસિસ દવે, તો શીનું થઈ જાય હર. ત્રીજામાં બહુવચન છે એટલે થઈ જાય ધેર. ચોથામાં આઈ છે તો એનું થઈ જાય માય. પાંચમામાં યુ છે તો એનું થઈ જાય યોર. છઠ્ઠામાં એલિફન્ટ છે ઇટ એટલે ઇટનું થઈ જાય ઇટ્સ. એવી રીતે તમે દરેક ખાલી જગ્યાનો જવાબ છે એ મેળવી શકો. તો આ પ્રમાણે તમને પઝેસિવ્સનું ટેબલ અને એક્સરસાઇઝ છે આવડવી જોઈએ. ત્યારબાદની એક્સરસાઇઝ મિત્રો તમારી સ્લાઇડ ઉપર છે એ આપણે આજે ભણ્યા એપોસ્ટ્રોફીએસ તેની એક્સરસાઇઝ છે. તો તેની એક્સરસાઇઝ છે આપણે એપોસ્ટ્રોફીએસનો ઉપયોગ કરી અને વાક્ય લખવાના છે તે જોઈ લઈએ. ઉદાહરણ વાત તો નથી, પેલું વાક્ય છે એ વાંચું છું તો બધાનું ધ્યાન એમાં હોવું જોઈએ. ધેટ ઇઝ ધ હાઉસ ઓફ માય ટીચર, આ મારા શિક્ષકનું ઘર છે. તો મારે એપોસ્ટ્રોફીએસનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવું હોય તો ટીચરનું ઘર છે એટલે માલિકી દર્શાવે છે. તો કોનું ઘર છે? ટીચરનું. તો વાક્યમાં એપોસ્ટ્રોફીએસ છે ટીચરની પાછળ લાગશે. તો જવાબ આવશે ધેટ ઇઝ માય ટીચર્સ હાઉસ, બરાબર, એટલે ટીચરની પાછળ એપોસ્ટ્રોફીએસ. ત્યારબાદ બીજું વાક્ય છે, સી ઇઝ ધ સિસ્ટર ઓફ દિનેશ, તેણી દિનેશની બહેન છે. તો આમાં સંબંધ દર્શાવે છે કેની બહેન છે? દિનેશની બહેન છે. તો દિનેશની બહેન માટે એપોસ્ટ્રોફીએસ છે, દિનેશ નામ પાછળ લાગશે એટલે સી ઇઝ દિનેશ ટીચર. તો દિનેશની પાછળ એપોસ્ટ્રોફીએસ લાગેલો છે. ત્યારબાદ ત્રીજું વાક્ય છે, રાગિની ઇઝ ધ નેબર ઓફ ગીતા, રાગિની ગીતાની પાડોશી છે. તો ગીતાની પાડોશી છે, કોની પાડોશી છે? ગીતાની. તો તમે ગીતાની પાછળ છે એ એપોસ્ટ્રોફીએસ લાગશે. ગીતાઝ નેબર ઇઝ રાગિની, અથવા તો રાગિની ઇઝ ગીતાઝ નેબર, બંને રીતે આ વાક્ય બની શકે. તો આ પ્રમાણે મિત્રો તમે અલગ અલગ એપોસ્ટ્રોફીએસના વાક્ય બનાવી શકો. ત્યારબાદનું ચોથું વાક્ય છે, વી આર ધ સ્ટુડન્ટ્સ ઓફ મિસ્ટર વ્યાસ, અમે મિસ્ટર વ્યાસના વિદ્યાર્થીઓ છીએ.
तो केमना विद्यार्थीओ छो आमा पण संबंध दर्शावे छे तो मिस्टर व्यासना विद्यार्थीओ तो मिस्टर व्यासना विद्यार्थीओ एटले मिस्टर व्यासनी पाछळ छे एपोस्ट्रोफी एस लागे तो वी आर मिस्टर व्यास स्टूडेंट्स। ત્યારબાદનું વાક્ય છે પાંચમું ધીસ ઇઝ ધ કાર ઓફ મોહન આ મોહનની કાર છે તો આમાં પણ માલિકીનો ભાવ દર્શાવેલો છે તો કોની કાર છે મોહનની કાર છે તો મોહનના નામની પાછળ એપોસ્ટ્રોફી એસ છે તે લાગશે તો ધીસ ઇઝ મોહન્સ કાર। તો વિદ્યાર્થી મિત્રો ચાર જ નિયમ છે અને એ ચાર નિયમ ઉપરથી જ આપણે આ બધા વાક્યો બનાવીએ છીએ। ચાર નિયમમાં કયા કયા છે ફરીથી એક વખત યાદ કરી લઈ કે કોઈ વ્યક્તિનો વ્યક્તિ સાથે સંબંધ હતો તો સપણ કોઈ વસ્તુ સાથેની માલિકીનો ભાવ કોઈ પ્રાણીના અવયવ દર્શાવવા કે કોઈ વ્યક્તિના અવયવ દર્શાવવા માટે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ થાય। ત્યારબાદ છઠ્ઠું વાક્ય દેટ ઇઝ ધ પર્સ ઓફ માય મધર આ પર્સ મારા મમ્મીનું પર્સ છે તો આ પર્સ છે મારા મમ્મીનું છે એટલે કે માલિકીનો ભાવ દર્શાવે છે। કોનું પર્સ છે તો મમ્મીનું તો મધર્સ છે એ મધરની પાછળ એપોસ્ટ્રોફી એસ લાગી અને મધર્સ છે એવું થઈ જશે દેટ ઇઝ માય મધર્સ પર્સ। ત્યારબાદ સાતમું વાક્ય છે ધે આર ધ ચિલ્ડ્રન ઓફ દીપકભાઈ પેલા દીપકભાઈના બાળકો છે તો કોના બાળકો છે આમાં પણ સંબંધ દર્શાવેલો છે તો દીપકભાઈની પાછળ એપોસ્ટ્રોફી એસ લાગશે ધે આર દીપકભાઈસ ચિલ્ડ્રન। ત્યારબાદનું વાક્ય આઠમું યુ આર ધ ફ્રેન્ડ્સ ઓફ મેહુલ તમે મેહુલના મિત્રો છો તો આમાં પણ સંબંધ દર્શાવેલો છે કોના મિત્રો તો મેહુલના તો મેહુલ પાછળ એપોસ્ટ્રોફી એસ લાગે યુ આર મેહુલ્સ ફ્રેન્ડ્સ। ત્યારબાદનું વાક્ય નવમું હર્ષદભાઈ ઇઝ ધ અંકલ ઓફ કિરણ હર્ષદભાઈ છે કિરણના અંકલ છે તો કોના અંકલ છે કિરણના અંકલ છે એટલે હર્ષદભાઈ ઇઝ કિરણ્સ અંકલ કિરણના નામની પાછળ એપોસ્ટ્રોફી એસ લાગે। ત્યારબાદનું દસમું અને છેલ્લું વાક્ય મિત્રો ધેટ ઇઝ ધ ટેલ ઓફ અ મંકી આ વાંદરાની પૂંછડી છે અથવા તો પેલી વાંદરાની પૂંછડી છે તો ધેટ ઇઝ મંકીઝ ટેલ કોની પૂંછડી તો વાંદરાની પૂંછડી એટલે મંકીની પાછળ એપોસ્ટ્રોફી એસ લાગે। તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે બે એક્સરસાઇઝ જોઈ એક પઝેસિવ્સની એક્સરસાઇઝ જોઈ અને ત્યારબાદ એપોસ્ટ્રોફી એસની એક્સરસાઇઝ જોઈ। વિદ્યાર્થી મિત્રો આ આખો વિડીયો લેક્ચર છે આજે જોવાનો જ છે હોમવર્ક છે એ તમને જે PDF મળેલી છે તેમાં ડેટ વાઇઝ જે હોમવર્ક આપેલું છે એ પ્રમાણે જ કરવાનું છે બરાબર। આજે જે તમે જે વિડીયો જોશો તેમાં તમારી તારીખ 20/5/2020 સુધીનું હોમવર્ક છે એ આવી જાય છે। આજે મેં એક સાથે આ વિડીયો લેક્ચર એટલે બનાવ્યો કે તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જાય અને એની એક્સરસાઇઝ કરીએ તો તમને અત્યારે ને અત્યારે ખ્યાલ પણ આવી જાય। આ સિવાય કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો તમે ગ્રુપમાં જણાવી શકો છો અને દરેક વિદ્યાર્થીએ હોમવર્ક કરવું ફરજિયાત છે અને ટાઈમસર તેના ફોટા અપલોડ કરવા પણ જરૂરી છે। તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે કંઈક નવું શીખશું।